નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉલાણી ચિરાગ, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કોવિડ-19 અંતર્ગત આપ બધા ઘરે જશો અને સુરક્ષિત હશો, ત્યારે સર્વોપરી દ્વારા ઓનલાઈન ક્લાસીસનું આયોજન કરેલ, જે તમે ઘરે બેઠા લાભ લેશો. હવે મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને એની અંદર ચેપ્ટર નંબર 6 એટલે કે દહન અને જીવન, જેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. હવે મિત્રો, દહન અને જીવન, હવે દહન શબ્દ આવે એટલે તમારા મનમાં તરત જ એવો પ્રશ્ન થાય, એટલે કે દહન એટલે કે સળગવું. શું મિત્રો? દહન એટલે કે સળગવું. કયો પદાર્થ ક્યાં સ્વરૂપે સળગે છે, જ્યોતથી સળગે છે, જ્યોત વિના સળગે છે, એની અંદર વિવિધ ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તેમ તમને કહેવામાં આવે કે તમે કોઈ એવા પદાર્થો વિશે વિચારો કે જે તમે ઘરની અંદર વાપરતા હોય, ઉદ્યોગોની અંદર વાપરતા હોય અને વાહન ચલાવવા માટે પણ તમે વાપરતા હોય. તો તમારી યાદીમાં મિત્રો એવા પદાર્થો આવશે, દાખલા તરીકે છાણા છે, કોલસા છે, કેરોસીન છે, પેટ્રોલ છે, ડીઝલ છે, સીએનજી એટલે કે કોમ્પોસ્ટ નેચરલ ગેસ. તો આવા પદાર્થોની યાદી તમે બનાવશો, ખરું ને મિત્રો? ચાલો જોઈએ આપણે કેવા કેવા પદાર્થો છે મિત્રો. તો કે છાણા, કોલસો, પેટ્રોલ, ડીઝલ, સીએનજી. સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જે એનું પૂરું નામ છે. સીએનજી નું પૂરું નામ શું છે મિત્રો? તો કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો મિત્રો, આ બધા જે પદાર્થો છે, આ બધા પદાર્થોને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે બળતણ તરીકે ઓળખીએ છીએ. આ બધા જ પદાર્થોને મિત્રો બળતણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બળતણ કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ મિત્રો ટેક્સ્ટબુક ની અંદર કે આપણે ઘરમાં, ઉદ્યોગોમાં તથા વાહનો ચલાવવા માટે વિવિધ પ્રકારના બળતણ વાપરીએ. તો આપણા ઘરમાં વપરાતા કેટલાક બળતણના નામ પણ તમે આપી શકો. ત્યાર પછી મિત્રો, તમે ઉદ્યોગોની અંદર વપરાતા બળતણના પણ તમે નામ આપી શકો છો અને વાહન ચલાવવા માટે કેવા કેવા બળતણોની જરૂર પડે એના નામ પણ તમે આપી શકો છો. તો કેવા કેવા નામ હશે મિત્રો? તમે જે યાદી બનાવશો એ યાદીની અંદર આવા પદાર્થોના નામ જ, દાખલા તરીકે છાણા છે, કોલસા, પેટ્રોલ, ડીઝલ, સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો આવી યાદી તમે તૈયાર કરશો. તમે મીણના સળગવાની ઘટનાથી તો તમે પરિચિત રહેશો, હશો ને મિત્રો? હવે મીણ એટલે કે મીણબત્તી, મીણબત્તી સળગે છે. તમે ઘરની અંદર ક્યારેક મીણબત્તી સળગાવી હશે તો એ ઘટનાથી તમે પરિચિત હશો. મીણબત્તીના અને કોળના જેવા બળતણના સળગવાથી શું તફાવત છે? તો કે તમે ઘરની અંદર મીણબત્તી પણ સળગાવી હતી અને કોલસાને પણ સળગાવ્યો હશે. તો તમે મીણબત્તીને પણ સળગાવો છો અને કોલસાને પણ સળગાવો છો. તો આ બંનેને તમે જ્યારે સળગાવો છો તો આ બંનેના સળગવા વચ્ચે શું તફાવત તમને જોવા મળે છે? તો મિત્રો, તમે કહી શકશો કે જ્યારે આપણે મીણબત્તીને સળગાવીએ છીએ ત્યારે મીણબત્તી છે એ એક જ્યોત સાથે સળગે છે. શેના સાથે સળગે છે મિત્રો? મીણબત્તી છે એ એક જ્યોત સાથે સળગે. જ્યારે કોલસો છે, કોલસો કઈ રીતે સળગશે? કોલસો જ્યોત સાથે સળગશે નહીં. તો આ જ રીતે તમે બીજા ઘણા એવા બર્તન શોધી શકશો કે એ જ્યોત વગર પણ સળગે છે. તો ચાલો આપણે એક સળગવાની રાસાયણિક ક્રિયા અને તેના ઉત્પન્ન થતી જ્યોતના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. રાસાયણિક ક્રિયા
કઈ સળગવાની રાસાયણિક ક્રિયા અને તેના દ્વારા જે જ્યોત ઉત્પન્ન થાય છે એ જ્યોતના પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો. તો હવે જોઈએ મિત્રો, આપણે આપણો ટોપિક નંબર પહેલો છે કે દહન શું છે. દહન એટલે શું? તો આપણે પહેલા કીધું મિત્રો કે દહન શબ્દ આવે એટલે તમારા મગજમાં એવો બોતાય કે દહન એટલે કે સળગવું. શું મિત્રો? દહન એટલે સળગવું. તો ચાલો આપણે જોઈએ દહન શું છે. પહેલો ટોપિક છે મિત્રો આપણો કે દહન શું છે. હવે મિત્રો, તમે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી ગયા કે જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટી હોય, મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીએ છીએ ત્યારે શું થાય છે મિત્રો? કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા મેગ્નેશિયમની પટ્ટી દહન ક્રિયા દરમિયાન પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન કરે છે અને સાથે શું ઉત્પન્ન કરે છે મિત્રો? મેગ્નેશિયમ ઓક્સાઇડ થાય. જે આપણે 7માં ધોરણની અંદર શીખી ગયા કે ધોરણ 7માં કરેલી મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ તમે યાદ કરો. તો એ પ્રવૃત્તિ આપણે જોઈ છે મિત્રો ધોરણ 7ની અંદર. તો શું થતું હતું એમાં? કે મેગ્નેશિયમનું તમે દહન કરો ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને સાથે ઉર્જા અને પ્રકાશ પણ ઉત્પન્ન થતો હોય છે. તો આની સમાન પ્રવૃત્તિ આપણે કોલસાના ટુકડા સાથે કરી. તો કોલસાના ટુકડા સાથે આપણે પ્રવૃત્તિ કરવી હોય તો કઈ રીતે કરવી? તો કે કોલસાના ટુકડાને તમે સળગતી મીણબત્તીની જ્યોત ઉપર એક ટીપિયા વડે પકડી અને તેની ઉપર રાખી શકો અને તેને ગરમ કરો. શું કરવાનું મિત્રો? કોલસાના ટુકડાને એક ટીપિયા વડે પકડી અને મીણબત્તીની જ્યોત ઉપર અથવા તો કોઈ બંચન બર્નર ઉપર એને ગરમ કરો એટલે કે દહન કરો. હવે તેને આપણે જોઈશું કે કોલસો છે એ હવામાં સળગશે, પરંતુ કોલસો સળગશે એ જ્યોત સાથે સળગશે કે જ્યોત વગર સળગશે? તો કોલસો છે મિત્રો એ જ્યોત સાથે સળગશે નહીં, જ્યોત વગર સળગશે. તો આપણે જાણીએ છીએ કે કોલસાને સળગાવતા કોલસો પણ હવામાં સળગી અને કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. કોલસાને સળગાવીએ તો શું કરે છે મિત્રો? કોલસો છે એ સળગી અને કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. કોલસાને સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. જે મિત્રો આપણે જોયું કે કોલસાને સળગાવતા કોલસો હવામાં સળગશે અને સાથે શું ઉત્પન્ન કરશે? તો કે મિત્રો કોલસો એ કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહેવામાં આવે છે. તો મિત્રો અત્યાર લગી આપણે જે ઉદાહરણ જોયા એના આધારે આપણે કહી શકીએ છીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, શું મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ છે એ પદાર્થ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહેવામાં આવે છે. ચાલો જોઈએ મિત્રો આપણે દહન. શું મિત્રો? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે.
तो मित्रों अत्यारे आपणे जोयुं के दहन एटले शुं, दहनी व्याख्या तो शुं कहेवाय मित्रों व्याख्यानी के जे रासायनिक प्रक्रिया दरमियान पदार्थ हवामाना ऑक्सिजन साथे प्रक्रिया करी अने ऊर्जा उत्पन्न करे छे तेने दहन कहेवामां आवे छे। तो हवे मित्रों तमे दहनथी परिचित थई गया। तो हवे मित्रों आगळ जोईए आपणे के जे पदार्थनुं दहन थाय छे तेने दहनशील पदार्थ कहेवामां आवे। तो हवे मित्रों आपणे जोईए के दहन प्रक्रियानी अंदर कोई पण पदार्थनुं दहन तो थतुं होय ज छे। तो जे पदार्थनुं दहन थतुं होय तेवा पदार्थने दहनशील पदार्थ कहेवामां आवे छे। कोने कहेवाय मित्रों दहनशील पदार्थ? तो के दहन प्रक्रिया दरमियान जे पदार्थनुं दहन थतुं होय तो ये पदार्थने दहनशील पदार्थ कहेवामां आवे छे। खास ध्यान आपजो मित्रों व्याख्यानी अंदर सौ प्रथम जोयुं आपणे दहन एटले शुं, दहन कोने कहेवाय, तो जे आपणे व्याख्या स्वरूपे दर्शावेलुं छे કે દહન એટલે શું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે તે દહન કહેવામાં આવે છે। તો ત્યાર પછી જોયું મિત્રો આપણે દહનશીલ પદાર્થ। હવે સળગવાની ઘટના દહનની પ્રક્રિયા આપણે પરિચિત થઈ ગયા। સળગવાની ઘટનાની અંદર તમે કોઈ પણ પદાર્થને સળગાવો તો એ સળગવાની પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ સળગતો હોય એટલે કે દહન પામતો હોય એ પદાર્થને દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે। સ્વરૂપે દર્શાવે છે કે દહન પ્રક્રિયા દરમિયાન જે પદાર્થનું દહન થતું હોય એ પદાર્થને દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે। હમણાં મિત્રો આપણે જોયું આગળ કોલસાને સળગાવી, બરોબર, કોલસાને આપણે સળગાવી તો એ કોલસાને સળગાવવાની પ્રક્રિયામાં આપણે કયા પદાર્થનું દહન કર્યું, કયા પદાર્થને સળગાવ્યું? તો કે આપણે કોલસાને સળગાવ્યું। તો એ કોલસાને કેવો પદાર્થ કહેવામાં આવે છે? તો એ કોલસાને દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે। તો મિત્રો તમે દહનશીલ પદાર્થથી પણ પરિચિત થઈ ગયા। મિત્રો આપણે આગળ જોઈએ બળતણ એ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે પણ હોઈ શકે છે। બળતણ ત્રણ સ્વરૂપમાં હોઈ શકે, કેટલા સ્વરૂપમાં? બળતણ, બળતણ એટલે શું? એ તો આપણે આગળ કીધું હતું કે બળતણ એટલે કે એવા પદાર્થ કે જે આપણે ઘરની અંદર વાપરતા હોય, ઉદ્યોગોની અંદર વાપરતા હોય, બરોબર, વાહન ચલાવવા માટે વાપરતા હોય, જે પદાર્થોની આપણે પહેલા યાદી જોઈ હતી તે પદાર્થોને કેવા કહેવામાં આવશે મિત્રો? બળતણ કહેવામાં આવે છે। તો એ બળતણ છે મિત્રો એ કેવા કેવા સ્વરૂપની અંદર રહેલા હોય છે, કેવા સ્વરૂપે આપણે મળતા હોય છે? તો બળતણ છે મિત્રો એ બળતણ ત્રણ સ્વરૂપે આપણે મળતા હોય છે। ક્યાં ક્યાં સ્વરૂપે મિત્રો? ત્રણ સ્વરૂપે, તો કે ઘન, પ્રવાહી અને વાયુ। ઘન, પ્રવાહી અને વાયુ બળતણ આપણને ત્રણ સ્વરૂપે ઘન, પ્રવાહી અને વાયુ। હવે ક્યારે દહન પ્રક્રિયા દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે કે ધગધગા પ્રકાશ સ્વરૂપે પેદા થતી હોય છે? હવે આપણે કોઈ પણ દહન પ્રક્રિયા કરીએ ત્યારે આપણને જે પ્રકાશ મળે છે એ પ્રકાશ કેવા સ્વરૂપે હોઈ શકે? આપણે સળગાવવાની પ્રક્રિયા કરીશું, દહનની પ્રક્રિયા કરીશું, તો આપણે કીધું વ્યાખ્યાની અંદર કે એ દહનની પ્રક્રિયા દરમિયાન પ્રકાશ ઉત્પન્ન થતો, એ પ્રકાશ ઘણી વખત જ્યોત સ્વરૂપે પણ ઉત્પન્ન થતો હોય છે, ધગધગતા પ્રકાશ સ્વરૂપે। દાખલા તરીકે આપણે જોઈએ કે મિત્રો મીણબત્તીને આપણે જ્યારે સળગાવીએ છીએ ત્યારે એ મીણબત્તી કયા સ્વરૂપે સળગે છે? તો કે જ્યોત સાથે સળગે છે। એનો પ્રકાશ આપણને કઈ શેના દ્વારા મળશે? તો કે જ્યોત દ્વારા મળશે। હવે જ્યારે આપણે કોલસાને સળગાવશું તો શું
આપશો એ જ્યોત સાથે સળગશે? તો કે ના, કોઈ શું જ્યોત સાથે સળગતો નથી. તો એ કેવા કેવા સ્વરૂપે સળગશે? તો કે ધગધગતા પ્રકાશ સ્વરૂપે સળગશે. તો ઉપર દર્શાવેલી પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને કોલસાને દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે. આપણે આગળ જોયું ને કે મેગ્નેશિયમને સળગાવવાની પ્રક્રિયા જોઈએ આપણે, અને ત્યાર પછી કોલસાને સળગાવવાની પ્રક્રિયા જોઈએ. તો એ મેગ્નેશિયમ અને જે કોલસો છે એ બંને પદાર્થોને કેવા કહેવામાં આવે છે મિત્રો? તો કે દહનશીલ પદાર્થો કહેવામાં આવે છે. તો હવે જોઈએ આગળ મિત્રો. તો હવે પ્રશ્ન છે કે અમને કહેવામાં આવેલું છે કે ખોરાક એ આપણા શરીરનું એક બળતણ છે. આપણે જે રોજિંદા જીવનની અંદર ખોરાક ગ્રહણ કરીએ છીએ, ખોરાક ખાઈએ છીએ, એ ખોરાક છે એ શું છે મિત્રો? આપણા શરીરનું એક બળતણ છે. તો કઈ રીતે બળતણ છે? તો કે ખોરાક આપણે ખાવાથી આપણા શરીરની અંદર આપણા શરીરને શું મળે છે? શક્તિ મળે, ઊર્જા મળે. એટલે કહેવામાં આવે છે કે ખોરાક છે એ આપણા શરીરનું બળતણ છે. તો આ ખરું છે કે આપણા શરીરમાં ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે. આપણે ના મિત્રો ખોરાક મો વાટે ખાઈએ છીએ અને શ્વાસની અંદર શું લઈએ છીએ? ઓક્સિજન. હવે મો વાટે લીધેલો ખોરાક એ પણ આપણા શરીરની અંદર જશે અને શ્વાસમાં લીધેલો જે ઓક્સિજન છે એ પણ આપણા શરીરની અંદર જશે. તો ખોરાક છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું ઉત્પન્ન કરશે મિત્રો? ઉર્જા ઉત્પન્ન કરે છે. ખોરાક છે ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. ખોરાક આપણે જે લીધેલો ખોરાક છે એ ખોરાક આપણા શરીરની અંદર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું ઉત્પન્ન કરે? ઊર્જા ઉત્પન્ન કરે છે અને એના લીધે આપણને શક્તિ મળે છે અને એ વસ્તુ આપણે બની જાય છે. તો હવે મિત્રો જોઈએ આપણે પ્રવૃત્તિ નંબર 6.1. હવે પ્રવૃત્તિ નંબર 6.1 ની અંદર ચાલો જોઈએ આપણે સૌથી નંબર 6.1 કે થોડી વસ્તુઓ જેવી કે સ્ટ્રો, દિવાસળી, કેરોસીન, કાગળ, લોખંડની ખીલી, પથ્થરના ટુકડા અને કાંક વગેરે જેવી વસ્તુઓને એકઠી કરો એટલે કે ભેગી કરો. હવે તમારા શિક્ષકના નિરીક્ષણ હેઠળ આ દરેક પદાર્થને વારા પરથી સળગાવો. જો સળગવા લાગે તો એ પદાર્થને દહનશીલ પદાર્થ તરીકે અને અથવા જો ન સળગે તો તેને અદહનશીલ પદાર્થ તરીકે દર્શાવી શકો છો અથવા તો તમે એની નોંધ કરો. તો કોષ્ટક તમને આપેલું છે. હવે તમે પદાર્થોની યાદી તૈયાર કરેલી છે. પદાર્થ કેવા કેવા પદાર્થો તમે એકઠા કરી દીધો? તો કે લાકડું, કાગળ, લોખંડની ખીલી, લાકડું, કાગળ, લોખંડની ખીલી, ત્યાર પછી કેરોસીન, પથ્થરનો ટુકડો, સ્ટ્રો, કેરોસીન, પથ્થરનો ટુકડો, સ્ટ્રો, ત્યાર પછી કોલસો, દિવાસળી, કાચ, આપણે જોઈએ. સૌ પ્રથમ પહેલો પદાર્થ છે
હવે આ દરેક પદાર્થની યાદી તમે બનાવી. તો હવે આપણે આ કોષ્ટકની અંદર શું કરવાનું છે મિત્રો? તો આપણે જોવાનું છે કે કયો પદાર્થ દહનશીલ છે અને કયો પદાર્થ અદહનશીલ છે. હવે દહનશીલ પદાર્થ કોને કહેવાય એ તો આપણે જોયું કે દહન પ્રક્રિયા દરમિયાન જે પદાર્થનું દહન થતું હોય તે પદાર્થને કેવો કહેવામાં આવે છે? દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે. અને જો દહન ન થતું હોય તેવો પદાર્થને અદહનશીલ પદાર્થ કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ પહેલું આપણે જોઈએ મિત્રો તો છે લાકડું. હવે લાકડા સાથે તમે દહનશીલ પ્રક્રિયા કરશો તો શું મિત્રો, લાકડું છે એ લાકડું દહન પામશે. એટલે કે લાકડું છે લાકડું સળગ છે. મિત્રો કે હા સર, લાકડું સળગ છે. તો જો લાકડું દહન પામે છે તો લાકડું શેમાં આવશે મિત્રો? દહનશીલ પદાર્થમાં આવશે. જે તમારે આ રીતે દર્શાવવાનું રહેશે. ત્યાર પછી છે મિત્રો કાગળ. તો કાગળ પણ સળગે છે એટલે કે દહન પામે છે. એ કાગળને કેવો કહેવામાં આવે છે મિત્રો? દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે. ત્યાર પછી છે લોખંડની ખીલી. તો લોખંડની ખીલી શું દહન પામે છે અથવા લોખંડની ખીલી સળગે છે? તમે કરી ટ્રાય કરી જુઓ અથવા તો સળગાવવાનો પ્રયત્ન કરી જુઓ કે શું લોખંડની ખીલી છે એ સળગે છે કે નથી સળગતી. તો લોખંડની ખીલી એ સળગશે નહીં, તેથી તે અદહનશીલ પદાર્થમાં આવશે. ત્યાર પછી છે કેરોસીન. તો કેરોસીન છે એ દહન પામે છે, એટલા માટે કેરોસીન દહનશીલ પદાર્થની અંદર આવે છે. તો મિત્રો આ રીતે તમારે હોમવર્કની અંદર આખું કોષ્ટક તૈયાર કરવાનું રહે છે. હોમવર્કની અંદર આ કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું રહે છે. આગળ પણ આપણે જે વ્યાખ્યા જોયેલી છે દહનશીલ પદાર્થ અદહનશીલ પદાર્થ દહન કોને કહેવાય, તો આ બધી વ્યાખ્યા અને આ કોષ્ટક તમારે હોમવર્કની અંદર લખવાનું રહેશે. હવે મિત્રો આપણે આગળ જોઈએ. તો ચાલો હવે સંશોધન કરીએ કેવી પરિસ્થિતિમાં દહન થઈ શકે. આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ કે કઈ પરિસ્થિતિની અંદર દહનની પ્રક્રિયા થઈ શકે અને કઈ પરિસ્થિતિની અંદર દહનની પ્રક્રિયા ન થઈ શકે એ જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ દ્વારા એની સમજ મેળવીએ. તો પ્રવૃત્તિ નંબર પાઠ્યપુસ્તકની અંદર તમારે પ્રવૃત્તિ નંબર 6.2 આપેલી છે. ચાલો આપણે જોઈએ. તો જોઈએ મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 6.2. પ્રવૃત્તિ નંબર 6.2 એ પ્રવૃત્તિ આપણે સળગતી મીણબત્તી સાથે કરવાની રહેશે. તો મિત્રો તમારે થોડો ખ્યાલ રાખવો પડશે. તો ચાલો જોઈએ આપણે પ્રવૃત્તિ 6.2. હવે સળગતી મીણબત્તીને એક ટેબલ ઉપર રાખવાની રહેશે. ક્યાં રાખવાની મિત્રો? સળગતી મીણબત્તીને તમારે ટેબલ ઉપર રાખવાની રહેશે, જે તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો. હવે કાચની ચીમનીને નીચે લાકડાના ટુકડાનો આધાર આપીને મીણબત્તી પર કેવી રીતે ગોઠવવું કે જેથી હવા ચીમનીમાં દાખલ થઈ શકે નહીં? તો મિત્રો આ ચીમનીને કેવી રીતે ગોઠવવાની છે કે ટેબલ છે ટેબલ ઉપર કેવી રીતે ગોઠવવાની છે કે નીચેથી હવા દાખલ થઈ શકે નહીં, દાખલ થઈ શકે. તો એને એ લાકડાના ટુકડા ઉપર આપણે એને આધાર રાખીશું. ટુકડાના આધાર ઉપર આપણે તે ચીમનીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે ગોઠવીશું. ત્યાર પછી બીજી પરિસ્થિતિ આપણે બે આકૃતિ, તેની અંદર ચીમનીને આપણે આ રીતે ટેબલ ઉપર ગોઠવીશું જેથી હવા અંદર પસાર થઈ શકે નહીં. અને સી આકૃતિની અંદર ત્રીજી પરિસ્થિતિ છે, તેની અંદર આપણે ચીમનીની ઉપર એક કાચની તકતી મૂકેલી છે જેથી કરી સંપૂર્ણપણે હવા એની અંદર પસાર પણ થઈ શકે નહીં. તો હવે જોઈએ મિત્રો આપણે કે આવી રીતે ત્રણ પરિસ્થિતિની અંદર તમે મીણબત્તી સળગાવી અને ચીમનીને આ ત્રણ પરિસ્થિતિની અંદર તમે ગોઠવશો તો શું થાય. હવે પરિસ્થિતિ એ આપણે જોઈએ કે પરિસ્થિતિ એની અંદર શું થાય છે. તો એ પરિસ્થિતિની અંદર આપણે જે ચીમની છે એ લાકડાના ટુકડા ઉપર ગોઠવેલી છે અને મીણબત્તી સળગે છે, બરોબર. તો શું થાય છે પરિસ્થિતિની અંદર કે ટુકડા ઉપર ચીમની રાખેલી છે એટલે નીચેથી હવા છે એ અંદર પસાર થઈ શકે છે, હવા પસાર થઈ શકે છે.
હવા અંદર દાખલ થાય છે બરાબર, માટે એ મીણબત્તી છે એ સળગ છે. હવે મિત્રો બી પરિસ્થિતિની અંદર શું થાય છે એ આપણે જોઈએ. બી પરિસ્થિતિની અંદર મીણબત્તી એ સળગે છે પરંતુ એની જ્યોત જે છે એ અસ્થિર થઈ જાય છે. કેવી થઈ જાય છે મિત્રો? અસ્થિર, એટલે કે આજુબાજુમાં ડગવા લાગે તો સ્થિર રહી અને સળગતી નથી. તે જ્યોત છે એ કેવી થઈ જાય છે મિત્રો? અસ્થિર થઈ જાય છે. એની આપણે અહીંયા નોંધ કરીએ. જ્યોત કેવી થાય છે મિત્રો? અસ્થિર થાય છે, એટલે કે ડગી રહી છે, સ્થિર રહી અને સળગતી નથી. અને સી પરિસ્થિતિની અંદર આપણે જોઈએ મિત્રો કે સી પરિસ્થિતિની અંદર શું કર્યું છે આપણે? તો કે ચીમણીની ઉપર આપણે એક કાચની તકતી મૂકેલી છે. હવે ઉપર કે નીચેથી કોઈ પણ જગ્યાએથી હવા અંદર પસાર થઈ શકતી નથી. તો શું થાય છે મિત્રો? જ્યોત છે જ્યોત ઓલવાઈ જાય છે અને શું ઉત્પન્ન થાય છે મિત્રો? ધુમાડો ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ધુમાડો. જ્યોત ઓલવાઈ જાય છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે બરાબર. ત્રીજી પરિસ્થિતિની અંદર મિત્રો એક જ જગ્યાએથી હવા અંદર પસાર થઈ શકતી નથી, એટલા માટે આ જ્યોત છે એ ઓલવાઈ જાય છે અને સાથે ધુમાડો ઉત્પન્ન થાય છે. તો મિત્રો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એટલું કહી શકીએ કે દહનની પ્રક્રિયા માટે, સળગવાની પ્રક્રિયા માટે હવાની હાજરી જરૂરી છે. શું જરૂરી છે મિત્રો? હવાની હાજરી જરૂરી છે. આપણે પહેલા જ કિસ્સાની અંદર જોયું કે જે જ્યોત છે એ સળગી રહી છે બરાબર, મીણબત્તી સળગી રહી છે. ત્યાર પછી બીજા કિસ્સામાં આપણે જોયું તો શું થયું મિત્રો? એ ચીમણીને આપણે ટેબલ ઉપર ટેબલની ચપટીને અડીને રાખી દીધી અને શું થયું? જે જ્યોત છે એ અસ્થિર થઈ અને સળગી છે બરાબર, સ્થિર રહી અને સળગી શકતી નથી. ત્યાર પછી ત્રીજા કિસ્સામાં જોયું કે ઉપર આપણે ચીમણી ઉપર શું લગાવી દીધું? કાચની ચપટી. અને નીચે પણ નીચેનો ભાગ છે એ આપણે ટેબલની સપાટી ઉપર અડકીને રાખેલો છે. તો એક બાજુએથી હવા અંદર એન્ટર એટલે દાખલ થઈ શકતી નથી, એટલા માટે જ્યોત છે એ ખોલવા જાય છે અને સાથે ધુમાડો ઉત્પન્ન કરે છે. તો આના ઉપરથી આપણે જાણવા મળે છે કે દહન માટે હવા જરૂરી છે, સળગવાની પ્રક્રિયા માટે શું જરૂરી છે મિત્રો? હવા જરૂરી છે. તો આપણે જાણીએ કે દહન માટે હવા જરૂરી છે. જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થાય છે ત્યારે કિસ્સા એમાં મીણબત્તી મુક્ત રીતે સળગે છે. તે આપણે જોઈએ કે ચીમની એમાં પરિસ્થિતિ એમાં હવા જ્યારે નીચેથી દાખલ થાય છે ત્યારે મીણબત્તી છે એ સળગે છે. કિસ્સા બી માં શું થયું? જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થતી નથી ત્યારે જ્યોત એ અસ્થિર લાગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. પરિસ્થિતિ બે ની અંદર આપણે જોયું કે ચીમનીને આપણે સપાટી ઉપર સાથે અડકીને રાખી ત્યારે છે જ્યોત છે એ ઓલવાઈ જાય છે અથવા તો અસ્થિર થઈ જાય છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. અને ત્રીજી પરિસ્થિતિની અંદર આપણે કે અંતે મીણબત્તી છે એ બુજાઈ જાય છે, કારણ કે ચીમનીની ઉપર આપણે કાચની તકતી રાખેલી છે, માટે ઉપર કે નીચેથી કોઈ પણ જગ્યાએથી હવા અંદર દાખલ થઈ શકતી નથી, એટલા માટે મીણબત્તી છે એ બુજાઈ જાય છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે દહન એટલે શું, દહન કોને કહેવાય, દહનશીલ પદાર્થ કોને કહેવાય, અદહનશીલ પદાર્થ કોને કહેવાય. તો મિત્રો દહનશીલ પદાર્થ, અદહનશીલ પદાર્થ અને દહન એટલે શું, આ ત્રણેય વ્યાખ્યા તમારે લખવાની રહે છે. સપોર્ટ એકમાં જોયું કે જે કોષ્ટક આપણે હમણાં જોયું કે તમારે ઘરે હોમવર્કની અંદર પૂર્ણ કરવાનું રહેશે બરાબર. આ સાથે તમારે હોમવર્ક તમારે પૂર્ણ કરવાનું રહેશે. આપણે આ વસ્તુ ભાગ એકની અંદર જોઈ. હવે આગળનો ટોપિક આપણે ભાગ બેની અંદર જોશું. નમસ્કાર.